ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા વર્ષ 2020-21ની આકર્ષક લવાજમ યોજના. ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 2 જૂન મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થયું છે. નિસર્ગ નામનું આ વાવાઝોડું ભારતના પશ્ચિમી તટે આગળ વધી રહ્યું હતું. પરિણામે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાનું સંકટ ઊભું થયું હતું. પરંતુ હવે વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે નહીં. મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપર વાવાઝોડાનો ખતરો છે. વાવાઝોડાથી ગુજરાતના સુરત, નવસારી, ભરૂચ અને વલસાડ જિલ્લાઓ પણ પ્રભાવિત થવાનું અનુમાન છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરથી પણ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે આ અંગે જાણકારી આપી હતી. મિત્રો, આપ સૌને ખબર છે કે વાવાઝોડું અત્યારે ગુજરાત તરફ વળી રહ્યા છે. હાલ એની જે સ્પીડ અને જે દિશામાં જઈ રહ્યા છે એ પ્રમાણે ગુજરાતને હિટ કદાચ નહીં કરે. એ દક્ષિણ ગુજરાતમાં થોડા ઘણા વિસ્તારમાં વરસાદ થવાની એના કારણે સંભાવના છે, અને થોડા હવામાન વિભાગની જે સૂચના છે એ પ્રમાણે હું આપને જણાવું છું. છતાંય મારી એક વિનંતી છે કે અત્યારે 2 દિવસ પહેલાં જે અમારી પાસે રિપોર્ટ આવ્યા છે તે પ્રમાણે દરિયામાં જામનગરનો એક પણ માછીમાર નથી. પણ છતાંય હું આપ સૌને વિનંતી કરું છું કે જે કોઈ લોકલ ફિશરમેન અગર કંઈ દરિયાકાંઠે જતા હોય તો એ લોકો પણ ન જાય, કેમકે દરિયામાં મોજો જે છે દરિયાના એ વધારે રહેવાની શક્યતા છે, અને એના કારણે જાન બિનજરૂરી જોખમમાં પણ મુકાઈ શકે છે. ઇલીગલ ફિશિંગ માટે પણ બેગર પરવાનગી કોઈ પણ દરિયામાં ન જાય તેવી જિલ્લા વહીવટીતંત્ર વતી આપ સૌને હું વિનંતી કરું છું. હાલ જે પરિસ્થિતિ જે સર્જાઈ રહ્યા છે અને જે બુલેટિન અમારી પાસે આવે છે, અત્યારે બુલેટિન નંબર 16 છેલ્લે આવ્યા છે, એ પ્રમાણે જામનગર જિલ્લામાં થોડા ઘણા વરસાદ અગર આવે તો આવી શકે છે, પણ એના સિવાય કોઈ મેજર વરસાદની અત્યારે સંભાવના નથી. છતાંય તાકેદારીના પગલાંના ભાગરૂપે હું બધા ખેડૂત મિત્રોને પણ હું વિનંતી કરું છું કે જે આપણો કોઈ જણસી ખુલ્લામાં અગર હોય તો એને આપ સેફ જગ્યા ઉપર ખસેડી લેશો. ખાસ કરીને કપાસ અને ઉનાળુ જે મગફળી છે એને આપ સેફ જગ્યા ઉપર લઈ જાઓ એવી હું વિનંતી કરું છું. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ ફક્ત અમદાવાદ, જામનગર, રાજકોટ, સુરત અને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં જ થતા હતા. હવે સરકારે રાજ્યની ખાનગી લેબમાં પણ કોરોનાના ટેસ્ટની મંજૂરી આપી છે. હાઈકોર્ટના ચુકાદા પછી રાજ્ય સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટ માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી, પરંતુ ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ આ ટેસ્ટ થઈ શકશે. ડોક્ટરે ટેસ્ટ અંગેની જાણકારી ઈમેલ દ્વારા સ્થાનિક તંત્રને કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોનાના 2 લાખથી વધુ કેસ થઈ ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના 17,000થી વધુ કેસ નોંધાયા છે. આજે જામનગરની જીજી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના કોરોનાના 299 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ફેમ ઇન્ડિયા એશિયા પોસ્ટ મેગેઝિન દ્વારા દેશમાં 724 જિલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાંથી 50 લોકપ્રિય કલેક્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર ડૉક્ટર નરેન્દ્રકુમાર મીનાને પણ સ્થાન મળ્યું છે. ભૌગોલિક દ્રષ્ટિએ દેશના છેવાડાનો આ જિલ્લો ગણાતા દેવભૂમિ દ્વારકાના કલેક્ટરની લોકપ્રિયતા રાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત થતાં કૃષ્ણનગરીમાં ગૌરવમાં વધારો થયો છે. જામનગરમાંથી તંત્ર દ્વારા જાહેર માર્ગો ઉપરથી રેકડીઓ દૂર ખસેડવાના મુદ્દે વિવાદ સર્જાયો છે. ખોડિયાર કોલોની 80 ફૂટ રોડ પરથી એસ્ટેટ શાખાએ રેકડીઓ કબજે કરતા આંદોલન છેડાયું હતું. કોંગ્રેસના કોર્પોરેટર જૈનબેન ખફી તથા ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા આ મુદ્દે ધરણા કરવામાં આવ્યા હતા. આ બંને મહિલા કોર્પોરેટરો ગઈકાલથી કમિશનર કચેરીમાં ધરણા પર બેઠા હતા. આખી રાત તેમણે ધરણા કર્યા હતા. જામયુગોના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે. આખરે આજે બપોરે વિપક્ષી નેતા અલ્તાફ ખફી તથા સ્થાનિક કોર્પોરેટર મેરામણભાઈ ભાટુની મધ્યસ્થીથી ધરણા પૂર્ણ થયા છે. જામનગરના વાંબે આવાસ વિસ્તારમાં પાણી ઢોળવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો.
રમેશભાઈ નકુમ તથા તેમના પત્ની રમાબેન નકુમ ઉપર પાડોશીઓએ ઘાતક હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઇજાગ્રસ્ત નકુમ દંપતીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાત.